અંગ્રેજી. ચલો આજે આપણે સરસ મજાનો એક ક્વિઝ લઈએ, તમને બહુ મજા આવશે આમાં કરવાની. મારી પહેલા તો તમે લોકોએ પૂરું કદાચ કરી નાખ્યું હશે. તો આ પેજ ઉપર પાના નંબર 53 ઉપર પહેલા તારીખ લખો 10/3/21, કેમ કે આપણે ચોપડીમાં પુરાવવાનું છે. ખાલી સર્કલ જ કરવાનું છે, બાકી કઈ કરવાનું નથી. 10/3/21 બુધવાર, આટલું લખી નાખો. જો કેટલું સરસ આવ્યું છે ચિત્ર. આપણે ચિત્ર જોઈ તેના ઉપર રાઉન્ડ કરવાનું છે, બરોબર છે? તો પહેલું છે લેબલ, પેન, ટોપ એટલે ભણોડો, સન એટલે સૂર્ય, બર્ડ એટલે કળિયું, રેટ એટલે ઉંદર, નીબ એટલે ટાંક, ટાંક પેનની ટાંક હોય ને ઈ છે. પછી મેપ એટલે નકશો, ફોક્સ એટલે શિયાળ, વેબ એટલે જાળું, હટ એટલે ઝૂંપડી, બીબ એટલે લાયું, લોગ એટલે લાકડું, ફેન એટલે પંખો, જેટ એટલે વિમાન, ઓક્સ એટલે બળદ, મોપ એટલે પોતું, હેન એટલે મરઘી, ગન એટલે બંદૂક, ટીન એટલે ડબ્બો, મેન એટલે માણસ, પીન એટલે ટાંકણી, પોટ એટલે ઘડો અને બોક્સ એટલે પેટી. આ બધા ચિત્રો ઉપર આપણે રાઉન્ડ કરવાના છે. ચિત્ર જોઈ સાચા સ્પેલિંગ ઉપર આપેલું છે. નીચેના ખાનામાં આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ ફરતે વર્તુળ કરો. વર્તુળ એટલે ગોળ કરો. હવે સૌ પ્રથમ છે અહીંયા લેબલનું છે ચિત્ર. તો TAG ટેગ એટલે લેબલ. હવે આ તમને નમૂના રૂપે એ આપી દીધેલું છે, જો છે ને પહેલું. તો અહીં આપણે શું કરવાનું છે કે ચિત્ર જોવાનું છે પહેલાં, પછી એનું સ્પેલિંગ જોવાનું છે, અને પછી આપણે એના ઉપર વર્તુળ કરવાનું છે. હવે અહીંયા આવ્યા છે બીજું ચિત્રમાં ટેન. તો ટેનનું સ્પેલિંગ અહીંયા ગોતવાનું છે. 1, 2, 3, 4 સ્પેલિંગ આપેલા છે. 1 સ્પેલિંગ સાચો છે અને 4 ખોટા છે. આપણે એ જે સાચો છે એના ઉપર તે વર્તુળ કરવાનું છે. તો કયો આવે સ્પેલિંગ જો, તો 1, 0, 10. તો TEN 10 એટલે 10, એટલે એના ઉપર તમે કરો વર્તુળ. આ 3માં કરવાનું નથી. પછી ભમરડાનું ચિત્ર છે. ભમરડાનો સ્પેલિંગ શું થાય? ભમરડો, એવી રીતે સ્પેલિંગ નથી. ટોપ એટલે ભમરડો, TOP, ટોપ એટલે ભમરડો. તો ટોપ ગોતો અહીંયા, MOP, BOX, COT અને TOP, ટોપ એટલે ભમરડો. આવી ગયું? તમારે સાચો સ્પેલિંગ ઉપર રાઉન્ડ કરવાનું છે. પછી આ સેલું ચિત્ર છે જુઓ તો તમે, સૂર્યનું ચિત્ર છે. તો એનો ઉચ્ચાર શું થાય? સૂર્યનો ઉચ્ચાર સન. સનનો સ્પેલિંગ SUN, સન એટલે સૂર્ય. થઈ ગયું? ચલો સન ગોતો. તો આમાંથી અહીંયા તો GUN, SUN, PUP, CUP આ 4માંથી SUN, સન એટલે સૂર્ય ક્યાં છે? આર્યો. ચલો કરી દો રાઉન્ડ, બરોબર. હવે નીચે કળી છે. જો કળીનો ઉચ્ચાર બર્ડ. બર્ડનો સ્પેલિંગ BUD, બર્ડ એટલે કળી. BUD, બર્ડ એટલે કળી. આમાં 4માંથી શોધો ક્યાં આવે છે? તો નીચે. BUD, બર્ડ એટલે કળી. કોઈ પણ જગ્યાએ હશે, 1, 2, 3, 4 એમાં તમારે રાઉન્ડ કરવાનો છે. પછી ઉંદરનું ચિત્ર છે. જો તમારા બીજા 10ની નીચે જ છે. RAT, રેટ એટલે ઉંદર. ઉંદરનો સ્પેલિંગ રેટ એટલે આપણે ગોતવાનો છે. અહીંયા છે HAT, MAT, RAT, PAT. તો આનો સાચો સ્પેલિંગ ક્યાં આવે છે? તો કે રેટ. RAT, રેટ એટલે ઉંદર. એના ઉપર કરો રાઉન્ડ. એવું રાઉન્ડ કરો કે બીજા ઉપર વયું ન જાય, એવું શાંતિથી તમે રાઉન્ડ કરજો. પછી અહીંયા પેનનું ચિત્ર છે, પણ પેનની અહીંયા ટાંક છે. જો અહીંયા એરો આપેલો છે ને, આપણી પેન હોય, આ પેન છે. જો આ પેન, એની ટાંક ક્યાં છે? અહીંયા ઉપર છે. જોયું મેં ખોલ્યું એમાં? તો એને શું કહેવાય? નીબ, NIB, નીબ એટલે ટાંક. તમારે સ્પેલિંગ તો બધા થઈ જ ગયા છે.
થયા છે ને બધા મેં લખાવી દીધા છે, મેં આખું ચોપડી પૂરી કરાવી દીધી છે, તમને નોટમાં તો કોર્સ પૂરો કરાવી દીધો છે, એટલે હવે તો તમને આવડે જ તે એનઆઈડી ની એટલે ટાંક જો અહીંયા ની એનઆઈડી પછી એલઆઈડી પીઆઈએન ટીઆઈએન આ ત્રણ ખોટા છે, તો આ જેનો સાચો સ્પેલિંગ કયો છે એનઆઈડી ની એટલે ટાંક. હવે અહીંયા તમારે ભારતનો નકશો આપેલો છે, મેં અહીંયા નકશો દોર્યો નથી, ખાલી લખેલું છે, તો નકશાને શું કહેશો આપણે? મેપ કહેશો ને, એમ એ પી મેપ એટલે નકશો, એમ એ પી મેપ એટલે નકશો. ક્યાં છે અહીંયા જુઓ તો એમ એ એન ટી ઓ પી એમ એ પી સી એ પી, ક્યાં તમને દેખાડો એમ એ પી મેપ એટલે નકશો? અહીંયા ચલો કરી ગયો રામ ચલો હવે ત્રીજા ત્રીજી લાઈનમાં શિયાળનું ચિત્ર આપેલું છે, જો તમારી ગ્રુપમાં છે ને, શિયાળનું ચિત્ર આપણે દોરતા આવડે નહીં, એનો સાચો સ્પેલિંગ આપણે શોધવાનો છે, તો બીઓટી બીઓએક્સ બીઓટી એફઓએક્સ કયો થાય? એફઓએક્સ ફોક્સ એટલે શિયાળ, કરી દો ચિત્ર છે તમારે કરવાનું છે રાઉન્ડ. ચલો એક વાર ફરી વાર ચારે ચાર હું તમને
ખાના છે એ હું સમજાવી દઉં છું, પછી બીજા બે કરાવું છું, બરાબર છે? અહીંયા મોક ટીએજી ટેગ એટલે બધેનું તો તમને નમૂનો આપેલો છે. ટેન ટીઈએન ટેન એટલે દસ, તો અહીંયા ટેન ઉપર રાઉન્ડ કરો. ટીઓપી ટોપ એટલે બબલ ડો, તો અહીંયા ટીઓપી ઉપર રાઉન્ડ કરો. સન એટલે સૂર્ય, એસયુએન સન એટલે સૂર્ય, તો એસયુએન ઉપર રાઉન્ડ કરો. બડ એટલે કળી, બીયુડી બડ એટલે કળી, તો બીયુડી ઉપર રાઉન્ડ કરો. જો ખોટા ઉપર રાઉન્ડ કરતા નહીં, જો ખોટું રાઉન્ડ કરશો તો તમારું ખોટું પડશે, અને પેપરમાં તમને આપેલું છે તો એમાં પણ ખોટું પડશે, એટલે ધ્યાન દઈને કરજો. આ મહિનામાં આની ટેસ્ટ આવવાની છે. પછી અહીંયા ઉંદરના ચિત્રમાં રેટ આર એ ટી રેટ એટલે ઉંદર, તો આર એ ટી ઉપર રાઉન્ડ કરો. પછી એન આઈ ડી ની એટલે ટાક, તો ટાક ઉપર રાઉન્ડ કરો, સોરી ટાક ઉપર એટલે નીમ ઉપર રાઉન્ડ કરો. પછી અહીંયા એન એ એમ એ પી મેપ એટલે નકશો, એમ એ પી ઉપર રાઉન્ડ કરી દો. પછી અહીંયા આવ્યું શિયાળનું ચિત્ર, એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ, તો એફ ઓ એક્સ ઉપર રાઉન્ડ કરો. અહીંયા વેબનું ચિત્ર છે, તો કે ડબલ્યુ બી વેબ એટલે ચાળો, તો ડબલ્યુ બી ઉપર એના ઉપર રાઉન્ડ કરો. પછી ઝૂંપડી છે અહીંયા, એચ યુ ઈ હટ એટલે ઝૂંપડી, એના ઉપર રાઉન્ડ કરો. ડી આઈ બી ડી એટલે લાડુ, ડી આઈ બી ઉપર રાઉન્ડ કરો. પછી લોક એલ ઓ જી લોક એટલે લાકડું, તો એલ ઓ જી ઉપર રાઉન્ડ કરો. એફ એ એન ફેન એટલે પંખો, તો એફ એ એન ઉપર રાઉન્ડ કરી દો. પછી જેઈ પી જેટ એટલે વિમાન, જેઈ પી ઉપર રાઉન્ડ કરો. અને છેલ્લો અહીંયા ઓ એક્સ ઓક્સ એટલે બળદ, તો ઓ એક્સ ઉપર રાઉન્ડ કરો. આ ચાર લાઈન કરી, હવે નીચે તમને બીજા બે કરાવું છું, તે તમે ધ્યાન દઈને જોજો. ચલો હવે આપણે છેલ્લી બે બાકી હતી ને, તો એ લાઈન લઈ લઈએ. આ શું છે જો તો તમારા ઘરે પોતું છે ને, પોતું મમ્મી પોતું બના કરે છે ને આમ નીચે લાગીમાં, એ છે, તો એનો સ્પેલિંગ શું કરશો આપણે? મો એમ ઓ પી મોપ એટલે પોતું, એચ ઈ એન હેન એટલે મરઘી, જી યુ એન ગન એટલે બંદૂક, ટી આઈ એન ટીન એટલે ડબો, એમ એ એન મેન એટલે માંસ, પી આઈ એન ટીન એટલે ટાંકણી, પી ઓ ટી પોટ એટલે ઘડો, અને બી ઓ એક્સ બોક્સ એટલે પેટી. ચલો હવે આપણે શોધવાનો છે આમાંથી સ્પેલિંગ. તો પહેલું છે એમ ઓ પી મોપ એટલે પોતું, સી ઓ ટી ડી ઓ ટી એમ ઓ પી અને ટી ઓ પી. ચલો આ ચારમાંથી કયો સાચો છે? તો એમ ઓ પી મોપ એટલે પોતું, તો એના ઉપર કરો રાઉન્ડ કે વર્તુળ, બરાબર. હવે આ મરઘી દોરી છે, હવે આનો એચ ઈ એન એટલે મરઘી, મરઘી જેવું લાગે છે ને તમને? બી ડી એચ ઈ એન એમ ઈ એન ટી ઈ એન, આ ચારમાંથી કયું સાચું છે? તો એચ ઈ એન એન એટલે મરઘી. જો અહીંયા છે હો, તમે સાથે સાથે કરતા જજો, આ બધું રફ નોટમાં હું આપવાનું છે લેશનમાં. પછી ટી યુ બી સી યુ બી જી યુ એન એસ યુ એન, ગન એટલે બંદૂક છે. જો બોલીએ છીએ આપણે બંદૂક, અને ઉચ્ચારમાં બંદૂક આવે છે, તો જી યુ એન ગન એટલે બંદૂક. હવે આ ડબો આવ્યો, ટી આઈ એન ટી એટલે ડબો. ચલો શોધો છો અંદર કયું કયું આવે છે. એન આઈ બી બી આઈ બી ટી આઈ એન પી આઈ એન, તો ટી આઈ એન ટીન એટલે ડબો થઈ ગયું. ખાલી રાઉન્ડ જ કરવાનું છે તમારી, તો જલ્દી થઈ જાયું છે. પછી અહીંયા માણસનું ચિત્ર દોરેલું છે, જો તમારામાં સૌથી છેલ્લી લાઈનમાં છે ને, તો એને શું કહેવાય? મેન એમ એન મેન એટલે માણસ. ચલો અહીંયા ક્યાં છે એનું સ્પેલિંગ? એમ એ એન સી એ એન વી એ એન પી એ એન, તો એમ એ એન એના ઉપર કરો રાઉન્ડ. પછી અહીંયા પીન એટલે ટાંકણી આવી, જો તો
L I D B I B T I N P I N P I N P એટલે ટાંકણી થઈ ગયું. પછી અહીંયા ઘડાનું ચિત્ર છે, જો પોટ એટલે ઘડો, P E N B I N T E G P O T P O T પોટ એટલે ઘડો. કેવા છે? પછી અહીંયા બોક્સ નું ચિત્ર આપેલું છે, જો છે ને બોક્સ, પેટી પેટી આપેલી છે, તો બી ઓ એક્સ બી એ ટી બી યુ એન અને બી આઈ એન ચારે અલગ અલગ એ ઓ યુ આઈ, તો આમાં બોક્સમાં કયો આવશે? બી ઓ એક્સ બોક્સ એટલે પેટી. ચલો આ બે છે ફરીવાર એકવાર સમજાવી દઉં અને પછી આપી દઉં હોમવર્ક. M O P મોપ એટલે પોતું, H E N હેન એટલે મરઘી, G U N ગન એટલે બંદૂક, T I N ટીન એટલે ડબ્બો, સ્ટીલનો ડબ્બાનું તમારે ચિત્ર આપેલું છે, M A N મેન એટલે માણસ, P I N પિન એટલે ટાંકણી, P O T પોટ એટલે ઘડો, બી ઓ એક્સ બોક્સ એટલે પેટી. આ બધા મેં અહીંયા પૂર્ણ કર્યા છે, તો તમે આ ચિત્રમાં જે સાચા સ્પેલિંગ છે એના ઉપર તમારે વર્તુળ કરવાનું છે. અને આ જ પેજ ઉપર તમારે લેશનમાં પણ હોમવર્કમાં પણ રફ નોટમાં ચિત્ર દોરતું જવાનું છે, ઉપર સ્પેલિંગ કરવાનું છે અને આનું આ પાનું ફરીવાર તમારા રફબુકમાં લખવાનું છે. બધા લખે જ છે અને બધાને ચિત્ર દોરતા તો આવડે જ છે. ચલો આ લખી લો. હવે આવે છે હોમવર્ક. અહીંયા H W તારીખ 10/3/21 પ્રાઇમર પાના નંબર, પ્રાઇમર ની ખાલી પાના નંબર જ કરું છું, અંગ્રેજીનો પાના નંબર 53. ચિત્ર જોઈ વર્તુળ કરો, એટલે રાઉન્ડ, આવું રાઉન્ડ કરવાનું છે, એના ઉપર આવું રાઉન્ડ કરવાનું છે, બરોબર છે? તો રફ બુકમાં લખો, સોરી લખતા ભૂલાઈ ગયું, ચિત્ર જોઈ વર્તુળ રફ બુકમાં લખો. સ્પેલ આ બધું જે મેં કર્યું છે એવી રીતે તમે કરતા જજો. ચલો અહીંયા મારો અહીંયા વિડીયો પૂરો કરું છું. આભાર, આવજો.